ખોદવું ડીપ એટલે ઊંડું હોલ મીન્સ કાણું અથવા બાકું ટુ ડિસ્ટર્બ મીન્સ ખલેલ પહોંચાડી ધેન નેક્સ્ટ વન એંગ્રી મીન્સ ગુસ્સામાં અથવા ગુસ્સે થવું ધેન નેક્સ્ટ ટુ બર્ડ મીન્સ બળવું ટુ આસ આસ મીન્સ રાત હેવન મીન્સ સ્વર્ગ ટુ પ્રે મીન્સ પ્રાર્થના કરવી ટુ રિક્વેસ્ટ મીન્સ વિનંતી કરવી જેન્ટલી મીન્સ હળવે થી તો આ પ્રકારના સ્પેલિંગ છે આપણે જોઈ લીધા હવે આપણે આપણો છે યુનિટ એસપીપી 1 ઈ સ્ટાર્ટ કરીશું જેનું નામ છે ગંગા એટલે કે ગંગા નદીનું નામ છે ગંગા બરાબર રિવર્સ આર ધ લાઈફ લાઈન ફોર ધ મેન કાઇન્ડ રિવર્સ એટલે નદીઓ નદીઓ છે માનવ જાતિ માટે લાઈફ લાઈન એટલે કે જીવા દોરી છે આપણે એની સ્પેલિંગમાં જોયું અહીંયા રિવર્સ બહુવચનમાં છે એટલે કે ટુ બી નું ફોર્મ આપણને આર આપેલું છે અને ફોર એટલે શું થશે માટે બરાબર છે ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા આપણા કન્ટ્રીમાં ઇન્ડિયામાં આપણા દેશમાં છે ઘણી બધી રિવર્સ એટલે કે નદીઓ મહાન મોટી મહત્વની અથવા મોટી બે કહી શકો મોટી નદીઓ છે ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગંગા છે એ કેવી છે તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ મહત્વની એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ અને બધી રિવર માંથી ગ્રેટેસ્ટ એટલે મહાન અથવા મહત્વની છે જો અહીંયા થ્રી ગ્રેટેસ્ટ આપેલું છે એટલે આપણને આઈડિયા આવી જાય કે આ છે સુપરલેટિવ ડિગ્રી આપેલી છે જો આપણને કમ્પેરેટિવ ડિગ્રી આપેલી હોય તો ઈ આર પ્રત્યે લાગે જ્યારે સુપરલેટિવ એટલે કે બધાય કરતા વધારે બરાબર સર્વશ્રેષ્ઠ હોય શ્રેષ્ઠ હોય બધાયમાંથી ક્લાસમાંથી આપણે એમ કેવું હોય કે સાન્ય છે ઈ ગુડ સ્ટુડન્ટ છે બધા કરતા બરાબર તો એનું આપણે જે છે ઈ ESC પ્રત્યે લગાડવાનો વિશેષણમાં આપે છે ક્લેવર તો ક્લેવરેસ્ટ થાય બરાબર તો ધી ક્લેવરેસ્ટ વિશેષણની આગળ આર્ટિકલ ધ મૂકવાનું અને છેલ્લે વિશેષણ પછી ESC પ્રત્યે લાગે છે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું લાગે તો ER પ્રત્યે લાગે છે તો અહીં ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ તો એ બધામાંથી અમોંગ ધેમ એટલે તે બધામાંથી ગ્રેટેસ્ટ એટલે મહાન મહત્વની છે ધ ગંગા ઇઝ 2408 કિલોમીટર લોંગ ગંગા કેટલી લોંગ છે કેટલી લાંબી છે તો કે 2480 કિલોમીટર લોંગ છે બરાબર ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલય માઉન્ટેન્સ ધ સોર્સ ઓફ ધ ગંગા સોર્સ એટલે કે ઉદગમ સ્થાન ગંગાનું ઉદગમ સ્થાન ક્યાં છે તો કે હિમાલયના પર્વતમાળામાં હિમાલય માઉન્ટેન્સ એટલે હિમાલયની પર્વતમાળામાં તેનું ઉદગમ સ્થાન છે ઇન એટલે માં બે પોઝિશન આપેલું છે અહીં છે કીધું છે એટલા માટે ટુ બી નું ફોર્મ ઇઝ આપેલું છે ઇટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન ટુ ધ બે ઓફ બેંગાલ બે ઓફ બેંગાલ એટલે ખંભાથી ખાડી બરાબર ઇટ કમ્સ ડાઉન તે નીચે આવે છે કમ્સ એટલે આવું ડાઉન એટલે નીચે થ્રુ એટલે દ્વારા ધ હિલ્સ એટલે પહાડ ટેકરીઓ હિલ્સ એટલે ટેકરીઓ દ્વારા એન્ડ ફ્લોઝ ઇન ટુ ધ બે ઓફ ખંભાત અને બે ઓફ ખંભાત એટલે ખંભાતની ખાડીમાં પડે છે ફોલ થવું એટલે પડવું એનો ધોધ ફ્લો એટલે ધોધ થાય ફ્લોઝ એટલે વહેવું બરાબર એનો ધોધ વહે છે ધ ગંગા ઇઝ અ હોલી રિવર ગંગા છે એ કેવી રિવર છે તો કે પવિત્ર રિવર હોલી એટલે શું થાય પવિત્ર બરાબર આપણને જો ઉપર પેરેગ્રાફ આપ્યો છે તો એમાંથી રિવર્સ આર ધ લાઈફ લાઈન ફોર ધ મેન કાઇન્ડ એમાંથી પ્રશ્ન ખાલી જગ્યાએ પૂછી શકે કે ખાલી જગ્યા આર ધ લાઈફ લાઈન ફોર ધ મેન કાઇન્ડ તો આપણે શું લખવાનું આવશે તો કે રિવર્સ બરાબર પછી ધ ગંગા ફ્લોઝ ઇન ટુ ધ ખાલી જગ્યા એ પણ પૂછી શકે તો કે આન્સર શું આવે તો કે બે ઓફ બેંગાલ ખંભાતની ખાડીમાં એનો ફ્લોઝ છે એ વહે છે પછી ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર ઇન ઇન્ડિયા એ પ્રશ્ન પૂછાઈ શકે આપણને આન્સર શું આવે છે કે ગંગા ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ગ્રેટેસ્ટ રિવર ઇન ધ ઇન્ડિયા બરાબર બીજો વડે પ્રશ્ન પૂછવામાં આવેલો છે પછી વેર ઇઝ ધ સોર્સ ઓફ ધ ગંગા ગંગાનો સોર્સ ક્યાં છે તો કે હિમાલય બરાબર હિમાલયના માઉન્ટેન્સમાં છે તો ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલય માઉન્ટેન્સ પછી ધ ગંગા ઇઝ ખાલી જગ્યા કિલોમીટર ખાલી જગ્યા પૂછી શકે કિલોમીટર વાળે તો શું આવશે આન્સર તો કે 2480 કિલોમીટર તો હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો ગંગા ઇઝ અ હોલી રિવર ગંગા એક પવિત્ર રિવર છે હોલી એટલે શું થશે પવિત્ર અને રિવર એટલે
મોટી રથ અટું સ્ટે એટલે રહેવું, વીથ એટલે સાથે, હિમ એટલે તેની, તેની સાથે રહેવા માટે તેને પૂછ્યું. જો વટ પછી નું બે બે બીજું વાક્ય હોય ને વિરોધાભાસ સૂચક હોય, એટલે કે પેલું નેગેટિવ હોય તો બીજું પોઝિટિવ હોય, પેલું પોઝિટિવ ભાવ સૂચક હોય તો બીજું નેગેટિવ ભાવ સૂચક હોય છે. સાગર સન્સ સર્ચ્ડ ધ હોર્સ ઓલ ઓવર ધ ઇનલેન્ડ. સાગર ના પુત્રો એ, જો અહીંયા સાગર સન્સ એ પ્રશ્રુતિ એ સાપેલું છે, એટલે કે સાગર ના પુત્રો એ અહીં સંબંધ બતાવેલો છે. સર્ચ ધ એ સર્ચ નો ભૂતકાળ નો રૂપ છે, શોધ્યા. ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ એટલે કે બધી ધરતી ઉપર, એટલે કે આખી બધી જગ્યાએ તેને ઘોડાને શોધ્યો, એટલે કે જમીન ઉપર બધી જગ્યાએ તેને શોધી લીધો. બટ ધે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવેર, પણ તે છે તેને ક્યાંય શોધી શક્યા નહીં. કેન નોટ નું ભૂતકાળ, કેન નું ભૂતકાળ રૂપ થાય છે કુડ, એટલે અહીં કુડ નોટ આપેલું છે. બટ પછી નું બીજું વાક્ય જો નેગેટિવ ભાવ સૂચવે છે. સો ધે ડિસાઇડેડ, તેથી તેઓએ નક્કી કર્યું. ડિસાઇડ નું ભૂતકાળ રૂપ થાય છે ડિસાઇડેડ. ટુ સર્ચ એટલે કે શોધવાનું, ઇટ ઇનસાઇડ, ઇનસાઇડ એટલે અંદરની બાજુ, ટુ ધ અર્થ તેને અંદરની બાજુ, અર્થની અંદરની બાજુ એટલે કે જમીનમાં અંદર તેને શોધવાનું નક્કી કર્યું. ઇનસાઇડ એટલે કોઈ વસ્તુની અંદરની સાઇડ હોય તેને, તેના માટે ઇનસાઇડ પ્રિપોઝિશન નો ઉપયોગ કરવામાં આવે છે. અને એનું વિરોધી થાય છે આઉટસાઇડ. ઇનસાઇડ એટલે અંદરની બાજુ, આઉટસાઇડ એટલે બહારની બાજુ. ધે ડગ અ ડીપ ડીપ સોરી ધે ડગ અ ડીપ ડીપ હોલ, તેને ઊંડો, ડીપ એટલે ઊંડો, આપણે અહીંયા જોયું બરાબર. અને ડીગ નું ભૂતકાળ નું રૂપ થાય છે ડી યુ જી, ડગ ડીપ ડગ ડગ, તેને છે ઊંડો, ઘણો ઊંડો હોલ ખોદ્યો. ડીગ નું ભૂતકાળ નું રૂપ થાય ડગ, તેઓ એ ઘણો ઊંડો, ડીપ એટલે ઊંડો હોલ એટલે કાળું પાડ્યું, ખોદ્યું. એટ લાસ્ટ એટલે કે છેવટે, ધે કેમ ટુ અ ગ્રેટ સી, તેઓ છેવટે ક્યાં પહોંચ્યા, કે મહા મોટા સી, મોટા દરિયા પાસે પહોંચ્યો. ધેર ધે સો અ વેરી ઓલ્ડ મેન, ત્યાં તેઓ સાથે કોણ રહ્યો હતો.
પછીનો પેરેગ્રાફ જોઈએ પછીનો પેરેગ્રાફ છે નાઉ ઓન્લી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધેમ અ ન્યુ લાઈફ નાઉ એટલે હવે માત્ર ઓન્લી એટલે માત્ર ધ વોટર ઓફ ધ ગંગા ગંગાનું પાણી બરાબર નો ની નું ના ઓફ એટલે ગંગાનું પાણી વોટર એટલે પાણી કુડ ગીવ ધેમ અ ન્યુ લાઈફ તેઓને નવી લાઈફ આપી શકતી હતી બરાબર માત્ર ગંગાનું પાણી છે એ જ તેના પુત્રને નવી લાઈફ ન્યુ લાઈફ એટલે નવી જિંદગી આપી શકતી બટ પણ એટ ધેટ ટાઈમ તે સમયે એટ ધ ટાઈમ એટલે એ સમયે ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ ત્યારે ગંગા છે એ અર્થ ઉપર હતી નહીં નોટ એટલે ના ઓન એટલે ઉપર અને અર્થ એટલે પૃથ્વી ગંગા છે એ પૃથ્વી ઉપર હતી નહીં વોઝ આપેલું છે એટલે હતું હતા સી વોઝ ઇન ધ હેવન તેની ક્યાં હતી તો કે હેવનમાં સી વોઝ ઇન ધ હેવન તેની હેવનમાં સ્વર્ગમાં હતી ભગીરથ વોઝ અલોન એટ ધ હોમ ભગીરથ છે અલોન એટલે એકલો ભગીરથ ઘરે એકલો હતો હી પ્રેડ ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એટલે પ્રે કર્યું એટલે કે પ્રાર્થના કરી પ્રેડ નું ભૂતકાળ રૂપ થાય છે પ્રેડ રિવર ગંગા નદીને ગંગા નદીને ટુ કમ ડાઉન નીચે આવવા માટે પ્રાર્થના કરી ઓન ધ અર્થ એટલે કે પૃથ્વી ઉપર એન્ડ બ્રિંગ્સ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન અને પોતાના ભાઈઓને પાછી લાઈફ આપો બરાબર પોતાના ભાઈઓને પાછી લાઈફ છે એ જોતી હતી બ્રિંગ્સ એટલે લાવડી કે તેના ઉહી બ્રધર લાઈફ ટુ અગેન અને અગેન એટલે પાછું ફરીથી બરાબર પોતાની લાઈફ પાછી આપવા એની ઈચ્છે છે ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ ગંગા છે એ ખૂબ ખુશ હતી હેપી એટલે ખુશ ટુ બી ઓન ધ અર્થ અર્થ ઉપર આવવા માટે એને અર્થ ઉપર આવું તો પૃથ્વી ઉપર કે હું પૃથ્વી ઉપર હોઉં તો એને ખુશી મળતી હતી બટ શી વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ અફ્રેડ એટલે નાથી ડરવું પણ તેને ડર હતો તો મેં તમને કીધું હતું બટ પછીનું વાક્ય છે વિરોધાભાસ હતો વિરોધાભાસ સૂચવતો હોય છે શી વોઝ અફ્રેડ તેની ડરતી હતી ધેટ હર ફોલ ફોલ એટલે કે પડવું બરાબર ગંગાનો ઘોટ એ પોતે પડશે ફ્રોમ હેવન હેવન માંથી ફ્રોમ એટલે માંથી બરાબર ટુ અર્થ અર્થ એટલે પૃથ્વી ઉપર બરાબર શું છે એ આપણને જગ્યા સ્થળ બતાવે છે વુડ બ્રેક ધ અર્થ જે અર્થ છે એને ઈ પૃથ્વીને છે બ્રેક કરી નાખશે એટલે કે તોડી નાખશે એને એવો એને ડર હતો કે જો હું હેવન માંથી પૃથ્વી ઉપર ફોલ કરીશ એટલે કે પડીશ તો અર્થ છે ઈ પૃથ્વી છે તૂટી જશે બ્રેક થઈ જશે ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્પ ધ ગંગા એટલે ભગીરથે છે ને એ રિક્વેસ્ટ કરી રિક્વેસ્ટ નો ભૂતકાળ રૂપ છે રિક્વેસ્ટેડ એટલે આજીજી કરી લોર્ડ શિવા એટલે શિવ ભગવાન ટુ હેલ્પ હોલ્ડ નો ભૂતકાળ રૂપ થાય છે હેલ્પ જીએલડી હેલ્પ હોલ્ડ એટલે પકડવું એને પકડવા માટે હેલ્પ કરવા માટે ગંગા ગંગાને પકડવા માટે લોર્ડ શિવા ને તેને પ્રાર્થના કરી લોર્ડ શિવા એગ્રી અને લોર્ડ શિવા છે એની સાથે સંમત થઈ ગયો એગ્રી નો ભૂતકાળ રૂપ થાય છે એગ્રી માત્ર બી પ્રતિ લાગે છે હી આસ્ક્ડ ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ અર્થ થ્રુ હિઝ લોંગ હેર તેને ગંગાને પૂછ્યું કે તું મારા લોંગ હેર લાંબા વાળમાંથી થ્રુ એટલે દ્વારા તેના દ્વારા પસાર થઈ અને પૃથ્વી ઉપર નીચે તારો ફ્લો ડાઉન એટલે ફ્લો ડાઉન કરો એટલે પૃથ્વી ઉપર પડી જાય એટલે વહાવો એટલે પાણી વહો ફ્લો ડાઉન એનો ધોધ નીચે વહેવો બરાબર એટલે એમ કે છે કે તું મારા લોંગ હેર માંથી તારા પૃથ્વી મારા લોંગ વાળ દ્વારા પૃથ્વી ઉપર નીચે વહે છે એટલે તારો ધોધ ને નીચે વહાવજે ઇન ધીસ વે એટલે કે આ રસ્તામાં ગંગા ઉપર ટુ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ આ રસ્તે ગંગા છે જેન્ટલી એટલે સહેલાઈથી અર્થ ઉપર નીચે પહોંચી જશે ગંગા ફ્લોડ ઓવર ધ આસ ઓફ સાગર સન એન્ડ ધે ઓલ કમ ટુ કેમ ટુ લાઈફ અગેન ધ ગંગા ફ્લોડ એટલે ગંગાનો વહાવ પાણીનો ધોધ જે છે એ ઓવર ધ આસ એટલે કે બધા સાગર સ્નાન જેલા પુત્રો છે એની રાખ પરથી સન્સ ઓફ સાગર સન એટલે સાગરના પુત્રો ઉપરથી એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન અને તેના પુત્રો છે એ બધાની લાઈફ છે પાછી મળી ગઈ અગેન એટલે પાછું લાઈફ એટલે જિંદગી કમનું ભૂતકાળ રૂપ થાય છે કેમ એટલે પાછી મળી ગઈ બરાબર ઓર એટલે કોઈ વસ્તુની ઉપરથી તમારે ગતિમાન ક્રિયામાં જવું હોય તો પાણી છે એ કોઈ વસ્તુ ઉપર જાય તો એ વહેતું હોય તો એ ગતિમાન એટલા માટે અહીંયા પણ પ્રેપોઝિશન ઓવર આપેલું છે ભગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ ભગીરથે પ્રાર્થના કરી ગંગાને અર્થ ઉપર ફ્લો કરવાની એટલે કે અર્થ ઉપર આવવાની પૃથ્વી ઉપર વહેવાની સો સી ઇઝ ઓલસો નોન એઝ ભગીરથ જેથી તેની છે એ ઓલસો નોન એટલે
છે ઓલસો એટલે વાહ તો આપણે થોડા એના ક્વેશ્ચન આન્સર પાછળ જોઈ લઈએ કે કયા કયા આમાં આટલા પેરેગ્રાફમાંથી પૂછાઈ શકે તો કે વોટ કુડ ગિવ સાગર સન સમ ન્યુ લાઈફ સેને કોને ના સાગર સને નવી લાઈફ આપી હતી અહીંયા વોટ શું તો આપણે દિનેશજી પરમાં આપેલું છે એના માટે ગંગા ધ ગંગા સોરી ધ વોટર ઓફ ગંગા તો ગિવ સાગર સન સમ ન્યુ લાઈફ તો આન્સર શું આવશે તો કે ધ વોટર ઓફ ગંગા ધ ગંગા જય શ્રી કૃષ્ણ.